नमस्कार दर्शक मित्रों, @ गुजरात માં આપનું સ્વાગત છે। થોડા દિવસો પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં કેટલાક સંતો જેવો પહેરવેશ પહેરેલા લોકો એક યુવકને મૂઢ માર મારતા જોવા મળી રહ્યા છે, જે બાદમાં મીડિયા અહેવાલોમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ વિડિયો વડોદરાના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરનો છે, જ્યાં કેટલાક સ્વામીઓ દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો છે, જે બાદ વડોદરાનું સોખડા સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદના કોકડામાં ઘેરાયું છે। અને આ વિડિયો વાયરલ થતા જ દેશ વિદેશમાં રહેતા હરિભક્તોમાં સંતોની આ હરકત ભારે નારાજગી ફેલાઈ છે। તો ચાલો તમને જણાવી દઈએ કે સંતો એક યુવક સાથે આવું વર્તન કેમ કર્યું, તમે સંતોના આવા વર્તન બાદ શું તેમના વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા છે કે નહીં। તો મીડિયા રિપોર્ટ મુજબ એવું સામે આવ્યું છે કે ગુરુવારે બપોરે બનેલી આ ઘટનામાં મહિલાનો વિડીયો ઉતારવા બાબતે સંતો એક હરિભક્તને માર માર્યો હતો અને મંદિર તરફથી આ ઘટનાને ગેરસમજણના કારણે ઊભી થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, જેમાં મહિલાનો વિડીયો ઉતારવાની બાબતમાં ચાર સંતો અને હરિભક્તો વચ્ચે ઝઘડો થયો હતો અને તેના બાદમાં હરિભક્તને માર માર્યો હોવાનું સામે આવ્યું છે। તો આ ઘટનામાં હરિસ્મરણ સ્વામી, ભક્ત વલ્લભ સ્વામી સહિત ચાર સંતોના નામ ઉછળ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં હરિભક્ત માર મારવાની ઘટના જાણ થતા જ લોકોના ટોળા પરિસરમાં ઉમટી પડ્યા હતા અને સ્થિતિ કાબૂમાં ન આવતા આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। તો મીડિયા અહેવાલ અનુસાર સોખડા હરિધામ મંદિરના વડીલ સંત ત્યાગ વલ્લભ સ્વામીએ આ ઘટના વિશે જણાવ્યું કે ગુરુવારે મંદિર પરિસરમાં જે ઘટના બની તે યોગ્ય નથી, જેથી મંદિર વ્યવસ્થા માટેની જે કમિટી હોય તે આ સમગ્ર ઘટનાની તપાસ કરશે, તેમજ જે સંતો આ ઘટનામાં સામેલ છે તેમને આ કમિટી સાંભળીને ખરેખર શું બનાવ બન્યો હતો, સંતોએ કેમ આ પ્રકારે વર્તન કર્યું હતું, આ તમામ બાબતોએ તપાસ થશે। જોકે સોખડા મંદિરમાં 600 જેટલા સંતો નિવાસ કરે છે, તો બીજી તરફ આ બાબતે ભદ્ર કચેરી ખાતે શુક્રવારે ફરિયાદ નોંધાવી છે, જેમાં અનુજના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું છે કે મારા દીકરા અનુજ ચૌહાણ પર પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથના ચાર સંતો દ્વારા ખોટી રીતે આક્ષેપ કરીને માર મારવામાં આવ્યો હતો, જે અંગે અમે ગુરુવારે ભદ્ર કચેરીમાં અરજી આપી હતી અને બાદમાં શુક્રવારે અરજીના આધારે ફરિયાદ નોંધવાની કામગીરી કરી હતી। તો બીજી તરફ મંદિરના કેટલાક હરિભક્તોએ જણાવ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીએ સંપ્રદાય સંપ સદય ભાવના અને એકતાના પાયા પર ઊભો કર્યો છે, તો હરિધામના સંતોને પણ ત્રણ સૂત્રોને વળગી રહેવા માટે જણાવ્યા હતા। તેમના અવસાન બાદ સોખડાની ગાદી મેળવવા માટે પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ જીવન સ્વામી જૂથના સંતો અને અનુયાયો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામીની ગાદી મળતા તેમના જૂથના સંતો અને સેવકો પ્રબોધ જીવન સ્વામીના જૂથના સેવકોને મંદિરમાંથી કાઢી રહ્યા છે, ત્યારે ઘટના બહાર આવ્યા બાદ શુક્રવારે કેટલાક હરિભક્તો સોખડા મંદિરે પહોંચ્યા હતા, જેમાંથી કેટલાક ભક્તોના જણાવ્યા અનુસાર એવું સામે આવ્યું છે કે શુક્રવારે મંદિરનો ગેટ બંધ રખાતા હરિભક્ત દર્શન કરી શક્યા ન હતા, તેથી ઘટના અંગે અમે વાત કરવા માંગતા હરિભક્તોને સંતો મળ્યા જ ન હતા અને આ જ કારણે હરિભક્તોમાં નારાજગી વ્યાપી હતી, જેમાં મોડી રાત સુધી સંતોને મળવા અને ઘટના અંગે પૂછપરછ કરવા માટે હરિભક્તો મંદિરની બહાર બેસી રહ્યા હતા તેવું મીડિયા અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।